કોંગ્રેસના નેતા અને અમદાવાદ મ્યુનિસિપાલિટીના વિપક્ષના પૂર્વ નેતા બદરુદ્દીન શેખનું એસવીપી હોસ્પિટલમાં રવિવારે મોડી રાત્રે કોરોનાને કારણે દુઃખદ અવસાન થયું હતું. બદરુદ્દીન શેખ અને તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ છેલ્લા 8 દિવસથી એવીપી હોસ્પિટલમાં દાખલ હતા અને દાખલ થયાને બીજા જ દિવસથી શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે તેમને ડાયાબિટીસ, હાર્ટની તકલીફ, સ્થૂળતા વગેરે વ્યાધિઓ પણ હતી. તેમની ઉંમર આશરે 65 વર્ષની હતી. કોરોનાના કારણે તેમનું અવસાન થતાં તેમના પરિવારમાં તથા તેમના ચાહકોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના ડાણી, લીમડા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં કોરોના કારણે લોકડાઉનની સ્થિતિમાં ગરીબો અને જરૂરિયાતમંદોની મદદે તેઓ દોડી ગયા હતા. પરપ્રાંતીય મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરવી અને જરૂરિયાતમંદોને રાહત કીટો પહોંચાડવા માટે તેઓ તેમના મત વિસ્તારમાં લોકોની વચ્ચે રહેતા હતા. તે દરમિયાન તેઓને કોરોનાનો ચેપ લાગી ગયો હતો, જે ચેપ તેમના થકી તેમની પત્નીને પણ લાગ્યો હતો. તેમની પત્ની હાલમાં એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બદરુદ્દીન શેખ વર્ષ 2000 થી 2005 સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે તેઓએ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. દાણી, લીમડા, બહેરામપુરામાં એક સેવાભાવી કોર્પોરેટર તરીકે તેમની ખૂબ ચાહના હતી અને છેલ્લા 4 તમથી તેઓ કોર્પોરેટર તરીકે ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. દાણી, લીમડા, બહેરામપુરા વિસ્તારમાં તેઓ એક સ્કૂલ પણ ચલાવી રહ્યા હતા અને અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. નવ ગુજરાત કોલેજમાં જીએસ તરીકે રહ્યા બાદ તેમણે લોનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને વકીલ બન્યા હતા અને પછી કોંગ્રેસ સાથે રાજકારણમાં જોડાયા હતા. ઉમદા સમાજસેવી, બિન સાંપ્રદાયિકતાના પ્રહરી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આદરણીય બદરુદ્દીનભાઈનું નિધન થયું છે. ગહેરા શોકની લાગણી અનુભવી છે અને શ્રદ્ધાંજલિ પાઠવું છું. બદરુદ્દીનભાઈ સતત 5 ટર્મથી કોર્પોરેટર તરીકે સેવા બજાવી, વિરોધ પક્ષના નેતા તરીકે પણ ખૂબ ઉમદા કાર્ય કર્યું, સાથે સાથે અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે, સંસ્થાઓ સાથે જોડાયેલા. ખ્વાજા નવાઝ શરીફની ટ્રસ્ટની વાત હોય, અજમેરની કમિટીઓ હોય કે વકફ બોર્ડ હોય કે અનેક જગ્યાએ શૈક્ષણિક, સામાજિક, આરોગ્યલક્ષી સેવાઓ કાર્યોમાં સતત કામ કરતા આવ્યા છે. આપણે સૌએ જોયું કે કોરોનાના મહામારીના સમયમાં પણ છેલ્લી ક્ષણ સુધી લોકોની વચ્ચે સેવા કરતા કરતા એમને પણ આ કોરોના ભરખી ગયો અને આજે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. ત્યારે એમના પરિવારજનોને પણ સાંત્વના પાઠવું છું અને એમના જવાથી જાહેર જીવનમાં સમાજ સેવા ક્ષેત્રનો એક ઉમદા નાગરિક, એક ઉમદા નેતા આપણે સૌએ ગુમાવ્યો છે એનું દુઃખ અનુભવું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા અને એક સાચા જનસેવક, એક સંનિષ્ઠ કોંગ્રેસી બદરુદ્દીનભાઈ શેખના અવસાનના સમાચારથી આપણે સૌ વ્યથિત છીએ. એક સાચો જનસેવક કેવો હોય એ જોવું હોય તો બદરુદ્દીનભાઈનું જીવન જોવું પડે. મેં બહુ નજીકથી એમની રાજકીય કારકિર્દી જોઈ છે. 40 વર્ષથી જેઓ ત્યારે યુવક કોંગ્રેસમાં સક્રિય હતા ત્યારથી એક નિકટનો નાતો એમના સાથે રહ્યો છે. સામાન્ય અને ગરીબ માણસનો અવાજ એ હંમેશા બન્યા હતા. કોરોના વાયરસના કારણે ઘણા બધા નેતાઓ જનતાથી સંપૂર્ણ સંપર્ક તોડીને ઘરમાં ભરાઈને બેસી ગયા હોય છે, ત્યારે બદરુદ્દીનભાઈએ પોતાને ત્યાં મળવા આવનારા લોકો સાથે સીધો પડદો હું કેમ પાડી શકું, કમસે કમ એમના દુઃખની વાત સાંભળીને અધિકારીઓ સુધી મારે પહોંચાડવી જોઈએ. અને એ રીતે લોકોની વચ્ચે જવાના કારણે એમને કોરોના વાયરસ થયો. ઘણા દિવસોથી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર એ હતા અને આખરે આજે એમણે અંતિમ શ્વાસ લીધા છે. બદરુદ્દીનભાઈ શેખના જવાથી અમદાવાદ શહેરે એક સાચો જનસેવક ગુમાયો છે અને આપણા સૌ કોંગ્રેસ પક્ષના લોકો માટે પણ એક ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે. પાક રમઝાન મહિનો ચાલે છે, મુસ્લિમ બિરાદરો માટે આ પવિત્ર મહિનો છે, ત્યારે અલ્લાહ તાલા બદરુદ્દીન શેખને જન્નત બક્ષે. હિન્દુ ભાઈઓ આપણે સૌ પણ પ્રાર્થના કરીએ કે એમના આત્માને ચીર શાંતિ મળે. અને સૌ ગુજરાતીઓ માટે પણ આમાંથી એક બોધપાઠ લેવા જેવું છે કે કોરોના વાયરસ જ્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને અમદાવાદને તો ભરડો લીધો છે એવું કહી શકાય, ત્યારે સાવચેતી એ જ સૌથી મોટી વસ્તુ છે.
તો સૌ સાવચેતી રાખીએ અને કોરોના વાયરસને મહાત કરવામાં તંત્ર જે કંઈ કરી રહ્યું હોય એમાં મદદરૂપ થઈએ. એ જ શબ્દો સાથે હું સમગ્ર કોંગ્રેસ પક્ષ વતી સ્વર્ગસ્થ બદ્રુદ્દીનભાઈ શેખને સ્મરણાંજલિ અર્પણ કરું છું. અલ્લાહ તાલા ફરી વખત કહું છું કે એમને જન્નત બક્ષે તેવી આપણે દુઆ કરીએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આદરણીય બદ્રુદ્દીનભાઈ શેખનું દુઃખદ અવસાન થયું છે. સમગ્ર ગુજરાત રાજ્ય અને કોંગ્રેસ પક્ષ દુઃખની લાગણી વ્યક્ત કરે છે. ઘણા વર્ષો સુધી જાહેર જીવનના એક પ્રતિનિધિ તરીકે લઘુમતી સમાજમાં ખૂબ મોટું પ્રતિષ્ઠિત નામ અને એક બિન સાંપ્રદાયિકતાની મિસાલ કહી શકાય એવા બદ્રુદ્દીનભાઈ આપણી વચ્ચે રહ્યા નથી. વર્ષો સુધી એમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે, પછી ખ્વાજા ગરીબ નવાઝ અજમેર હોય તો એના ટ્રસ્ટી તરીકે, ક્યારેક વકફ બોર્ડમાં, ક્યારેક શાંતિ સમિતિમાં, ક્યારેક કોમી સૌહાર્દમાં વર્ષો સુધી એમને આ રાજ્યની ને અમદાવાદ શહેરની સેવા કરી છે. અને છેલ્લા પ્રાણ સુધી, દુઃખની વાત એ છે કે બદ્રુદ્દીનભાઈએ જીવ પણ લોકોની સેવા કરતાં કરતાં ગુમાવ્યો છે. ખૂબ દુઃખ થયું છે. આજે લોકોની વચ્ચે સેવા કરતાં 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 કોરોના સંક્રમિત થયા અને આજે એટલે એક પ્રજાનો સાચો જનપ્રતિનિધિ કહી શકાય. વર્ષો સુધી એમની યાદ ચિરંજીવ રહેશે અને ગુજરાત એમનું ઋણ ક્યારેય નહીં ચૂકે. પરમ કૃપાળુ પરમાત્મા એમના પરિવારને આઘાત કરવાની શક્તિ અર્પણ